વાહલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ઇંગ્લિશ આ બુકમાં તમારે પાના નંબર 3 ખોલવાના છે, જેમાં આપણને આપેલું છે ધ આલ્ફાબેટ, યાની આપણને એબીસીડી આપેલી છે, તો આપણે એકવાર બોલી લઈએ. એ ફોર આંટ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એગ. બાળકો, તમારે પણ મારી સાથે આવી જ રીતે બોલવાનું છે. એફ ફોર ફેન, જી ફોર ગન, એચ ફોર હર્ટ, આઈ ફોર આયર્ન, જે ફોર જગ, કે ફોર કી, એલ ફોર લોગ, એન ફોર મેટ, એન ફોર નેટ, ઓ ફોર આઉલ, પી ફોર પોટ, Q for quill, R for rat, S for sun, T for top, U for yarn, V for van, W for web, X for Xmas tree, Y for yak, or Z for jeep. તો બાળકો, હવે આપણે A to Z લખવાના છે, તો સ્ટાર્ટ કરીએ. A for apple, પછી શું આવશે બાળકો? B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for house, I for ice cream, J for jug, K for kite, L for lion. બાળકો, તમારે પણ આવી રીતે મારી સાથે બોલીને જ લખવાનું છે. M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen, R for rabbit, પછી શું આવશે બાળકો? S for sun, T for tiger, U for umbrella, V for violin, W for watch, X for Xmas tree, Y for yak, and Z for zebra. બાળકો, તો તમારે પણ તમારી બુકમાં આ જ રીતે એબીસીડી બોલીને લખવાની છે. તો બાળકો, A to Z લખો. તો બાળકો, તમારે સ્મોલમાં A to Z લખવાના છે. ઉપર આપણે કેપિટલમાં લખેલા છે, તો નીચે હવે આપણે સ્મોલમાં લખીશું. ઓકે, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for house, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for van, W for a watch, X for Xmas tree, Y for yak, and Z for zebra. તો બાળકો, આવી રીતે તમારે તમારી બુકમાં પણ બોલીને કેપિટલ એન્ડ સ્મોલ એબીસીડી લખવાની છે અને આ પાનું પૂરું કરવાનું છે.